नंबर टू स्प्रेड यू स्मेल, स्प्रेड यू स्मेल, हम जानू शू स्मेल एटले सुवास, सुवास ने फैलावी एटले शू कहेवाय स्प्रेड। आपणे कहीए छीए ने अवास ने स्प्रेड करो, फैलावू, તમે જ્યાં જાઓ ત્યારે તમારા જીવનમાંથી સુગંધ 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 ફેલાવી છે। એક જગ્યાએ મેં આવું કીધું હતું ને, બીજા દિવસે આમ પરફ્યુમ અત્તર હા ડિયોડ્રન્ટ આ બધું છાટી છાટીને આવ્યો, મને કહે કે સ્મેલ આવે છે? હવે મને ખબર નહીં ગયા રવિવાર વાળું આજે મને પૂછ્યું, મેં કીધું આવે છે, બસ કે જોયું ને અપ્લાય કર્યું ને, તમે કીધું હતું ને સ્પ્રેડ યુ સ્મેલ, ઘણા તો સમજતા જ નથી, લાઈટ થતી જ નથી। સ્પ્રેડ યુ સ્મેલ, શરીરમાંથી સુગંધ નહીં। આમ ઘરેથી અત્યારે તમે આવ્યા છો, આમ છાટી બાટીને આવ્યા છો, પણ આ બે કલાકની અંદર શું થઈ જાય? તમારી તો વાત જવા દો, સાબરમતી બહુ સુખી છે, અમદાવાદ બહુ સુખી છે, અને સુખી છે એટલે જ આળસુ છે। હું અમદાવાદીને એક જ વાત કરું છું, ચાર વર્ષથી હું રહું છું, પણ અમદાવાદીને હું ગાળ આપ્યા જ કરું છું, આપ્યા જ કરું છું કે અમદાવાદી જેવો આળસુ કોઈ નહીં, અમદાવાદી જેવો પ્રમાદી કોઈ નહીં। બધા મને પૂછે કેમ, મેં કીધું કે અમદાવાદી 10 વાગ્યા સુધી ઉઠતો નથી, રવિવાર હોય આ તો મેં ઉઠાડ્યા છે, તમારી માએ નથી ઉઠાડ્યા, તમારા મોબાઈલની રિંગટોને નથી ઉઠાડ્યા, મેં ઉઠાડ્યા છે। હલો રે હાલો જીરાવાલાજી, હલો રે હાલો કમ્યુનિટી હોલ મેજી, અમે પુટેથી જઈએ તો ધક્કે બેવા, અમદાવાદ, અને અમદાવાદનો જો પ્રમાદી કરનાર કોઈ હોય તો હું કહું અહીંયા ટ્રેન નથી ને એટલે તમે પ્રમાદી છો, ઘરે ઘરે વેહિકલ છે, બંગલો એક છે પણ એના કમ્પાઉન્ડમાં વેહિકલ 4 છે, અને એની સામે મુંબઈ, મુંબઈની જીવાદોરી કોણ કહેવાય? ટ્રેન, ધી ટ્રેન, આ ટ્રેન એને ઝડપથી ઉઠાડે છે, આ ટ્રેન એને ઝડપથી દોડાવે છે, અને ટ્રેન એને ઝડપથી પહોંચાડે છે। ક્યાંક પહોંચવું છે એટલે ઉઠવું પડે છે, અને ઉઠીને પાછી પૂજા તો કરવી જ છે એટલે વધારે વહેલા ઉઠવું પડે છે। 6 વાગે દેરાસર હાઉસફુલ હોય, 7 વાગે ઉપાશ્રીની અંદર વ્યાખ્યાન હાઉસફુલ હોય, આપણા સાબરમતીમાં સવારના વ્યાખ્યાન છે એ તો તમને ખબર છે ને કેટલા વાગ્યાના હોય છે, 7:30 થી 8:30, જેમ શિબિર હાઉસફુલ જાય છે એમ પ્રવચનના હોલ પણ હાઉસફુલ, ટ્યુબલાઇટ હાઉસફુલ નથી જતી પણ મારા પ્રવચનો હાઉસફુલ જાય। ઓલા સલમાનિયાને કેવું પડે છે, ભાઈ પૈસા પાછા લઈ જાઓ, અમારે એક પૈસો નહીં, કુછ નહીં, એક રૂપિયો તમને આપ્યો ઉપર ચડતા, કોઈ આપ્યો છે? ઉલટાના 10 લીધા છે ને તમારા, 10 રૂપિયાની અંદર તમને 4 શિબિર, કોણ સંભળાવવાનું છે? કોઈ સંભળાવે ખરા? તમને ફરીથી ધન્યવાદ આપું છું, જનરલી હું 15 થી 30ની ઉંમરની શિબિર બપોરે રાખતો હોઉં છું 2:30 થી 5, પણ આ વખતે મેં સાબરમતીમાં ટ્રાય કર્યો કે સુબહ મેં રખને દે, આતે હે કે નહીં આતે, સવારે આવી જાય, બપોરે એક તો ઓલરેડી 12 ગરમી હોય અને અંદર ઓર બફાવવાનું, આ ડબલ ગરમીમાં આપણી તો સેન્ડવિચ થઈ જાય, એના કરતાં સવારની રાખવા દો, મેં ટ્રાય કર્યો, નહીં તો હું આજે નક્કી કરીને આવ્યો તો આજની શિબિર જો ફ્લોપ થાય તો આવતા રવિવારની શિબિર બપોરે 2:30 થી 5, આજની જે હાઉસફુલ દેખાય છે ને, એટલે મેં કીધું વાંધો નહીં, હવેથી આવતા રવિવારની શિબિર પણ બરાબર 9 વાગે સ્ટાર્ટ થઈ જવાની છે, તો આવી ગરમીની અંદર પણ તમે આવ્યા એ ઠીક છે, એક રવિવાર શિબિર છે, કોઈક નામ છે, કોઈક ટાઇટલ છે માટે આવો છો, બાકી 10 વાગ્યા પહેલાં તમે ઉઠો નહીં, ના ઉઠો, સવારના અમારા મહાત્મા ગોચરી ઓરવા આવે ને તો કોણ હોય, શ્રાવિકા હોય, અને એમાંય કોકના બંગલામાં જો પહેલી વાર ગયા હોય, શ્રાવિકા નવી નવી હોય, એટલે ઝટ જઈને શ્રાવકને ઉઠો, ઉઠો ઉઠો બાવસી આયા બાવસી આયા, અને ઓલો આમ ગાંગો થતો પાછો બહાર આવે, એક તો હાફ ડ્રેસની અંદર હોય, ઓલી કે મૂકો ને બે જલ્દી આવો ને વેરાવો વેરાવો, ઓલે ઓલા ને થાય કે હું તો પહેલી વેરા વેરા વેર્યો, પણ મો છોરા બી હુતા હે વણો ને બોલાવું હેંગી ને બોલાવે, એ હાલો હાલો બાઉસી આયા,
અને પછી એક ટાબરો આમથી ને એક ટાબરો આમથી બહાર આવે અને પછી બધા બહાર આવે ને પછી કે મારી સાથે એકવાર આવું થયું, એકવાર એક બાઉસીને લઈને ગયો હતો તો આમથી બેનજી, આમથી ભાઈજી, આમથી બે ટાબરા અને બેનજી હતા સવારના નાઇટ ડ્રેસની અંદર, ઓલા ભાઈજી હતા અડધી ચટ્ટીની અંદર અને ઓલા બે છોકરા હતા. મને ઓલા ભાઈ બોલા મહાત્મા કે મહારાજ સાહેબ આપે ઓપે કટે આયા ઓ મદ્રાસી રૂ ઘર લાગે રહ્યું હોય. મેં કહ્યું શાંતિ રાખ, લુંગી પહેરે ને એટલે મદ્રાસી લાગે. મને કે બેનને જો એટલે કે પંજાબી ના ઘરે આયા. મેં કહ્યું શાંતિ રાખ, એમાં ઓલા ટાબરા આવ્યા કાળી ચિત્રી કાબર ચિત્રી. મેં કહ્યું ઓ પંજાબી રૂ ઘર નહીં હોય, ઓ મદ્રાસી રૂ નહીં હોય, ઓ મદારી રૂ ઘર લાગે રહ્યું હોય. મુંબઈને દોડતા કરનારી એની ટ્રેન જબરજસ્ત દોડાવે છે. આ અંકિત ત્રિવેદી જેવા જે કવિ છે, કચ્છી કવિ છે, એણે બહુ સરસ મજાની હિન્દીમાં કવિતા બનાવી છે. દહીસરનો કવિ હતો. એણે તો ભગવાનને ચેલેન્જ આપ્યું, હે રામ ભૂલ જાયેગા તેરા નામ, આ જમી પે કુછ કરકે દિખા, મંદિર મેં બેઠા હૈ મજે સે, મંદિર મેં બેઠા હૈ મજે સે, જરા દહીસર સે ટ્રેન પે ચડકે દિખા. મંદિરમાં બેઠા રહેવાથી કાંઈ નહીં થાય, અમારી જેમ તું એ નીચે આવ પ્લેટફોર્મ પર ચડ અને પછી ગાડીમાં ચડીને બતાવ, ચર્ચગેટની ટ્રેન પકડીને બતાવ, તો હું માનું કે તું ભગવાન છે. તમને બધાને લાવ્યા છે તો હવે સ્વર્ગ સુધી પહોંચાડવા છે. નંબર ટુ, સ્પ્રેડ યુ સ્મેલ. તમારું જીવન એવું બનાવો કે તમારા ગયા પછી પણ લોકો તમારું ના. સ્પ્રેડ યુ સ્મેલ, તમારા જીવનના એવા કાર્યો કરીને જાઓ કે તમારા ગયા પછી પણ દુનિયા તમને યાદ કરે. તમને યાદ છે માણસના નામ બે રીતે યાદ થતા હોય છે. છાપામાં બે રીતના નામ આવતા હોય છે, એક પહેલે પાને આવે અને પહેલે પાને આવે ને ફેમસ કહેવાય, છેલ્લે પાને આવે ને નોટોરિયસ કહેવાય. મોદીનું પહેલે પાને આવે, રાઈટ? મોદી ક્યાંક પણ જાય તો પહેલે પાને, ભલે ને ગુજરાત સમાચાર પણ નામ તો એનું પહેલે પાને લખવું જ. એ હીરાબાના પગમાં પડતો હોય ત્યારે ગુજરાત સમાચારનો ફોટોગ્રાફર પણ એનો ફોટો પાડી અને લખે કે નરેન્દ્રભાઈ હીરાબાના આશીર્વાદ લઈ રહ્યા છે. ફેમસ તમારે નામ કરવું જ છે ને. તમારે જો તમારું નામ કરવું હોય, તમારા મા બાપનું નામ રોશન કરવું હોય. એક છોકરાએ દરવાજાની આગળ નેમપ્લેટ હતી એના પર નાની નાની લબુક જબુક કરતી બત્તીઓ મૂકી દીધી. બાપ સાંજે ઓફિસથી ઘરે આવ્યો, બેટા એ ક્યાં ક્યાં આપને ક્યાં હતા ને મેરા નામ રોશન કરના. નહીં, તમારું નામ રોશન એટલે કે આ પાઠ ઉપરથી મને જો તમારું નામ લેવાનું મન થાય તો સમજજો કે તમારું નામ રોશન છે. કુમારપાળનું નામ લેવાનું મન થાય છે, નરેન્દ્ર મોદી માટે બે શબ્દ બોલવાનું જો મન થતું હોય તો સમજજો કે એના નામ રોશન છે. સ્પ્રેડ યુ સ્મેલ. કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, ભાવડસા, જાવડસા, પેથાસા, પેથળસા, દેદાસા, ઝાંગણસા, આ બધાના નામ મોટા મોટા આચાર્યો આ પાઠ ઉપરથી જો લેતા હો તો સમજજો જિંદગીમાં એવા કોઈ કામ કરીને ગયા છે કે જેના કારણે અહીંયાથી એમના નામ લેવા છે. શું કર્યું છે? કોકે મંદિરો બાંધ્યા છે, કોકે દાનશાળાઓ ખોલી, કોકે જ્ઞાન ભંડારો લખાવીને એને ખુલ્લા મૂક્યા છે, કોઈએ સાધર્મિક ભક્તિના કાર્યો કર્યા. અને આજે 700 વર્ષ, 800 વર્ષ, 900 વર્ષ અને 1000 વર્ષ પહેલા માઉન્ટ આબુની અંદર જેને દેરા બંધાવ્યા કે જેને જોવા માટે આખી દુનિયાના લોકો આજે પણ આવતા હોય છે, એ દેરા બંધાવનાર કોણ? નહીં વસ્તુપાળ નહીં, 1000 વર્ષ કહું છું. વસ્તુપાળ તો પછી બંધાવ્યા, એના પહેલા કોકે બંધાવી નહીં. કોઈ ઇતિહાસ કા તુમકો પતા હોતા જ નહીં. જાઓ દેખો ચલે આવો. અમુક તો એવા લલ્લુ હોય છે. હું માઉન્ટ આબુ ગયો હતો સાબરમતીનું ચોમાસું કર્યા પછી. તમને નહીં ખબર હોય 21 વર્ષ પહેલાં મેં પણ સાબરમતીમાં ચોમાસું કર્યું છે. 1996 ની અંદર ચોમાસું કર્યું ત્યારે શિબિરો નહોતી થતી.
ત્યારે જાહેર વ્યાખ્યાનો કરતા હતા. એ જાહેર વ્યાખ્યાનો કર્યા, ચોમાસું પૂરું કર્યું, પછી અમે પિંડવાડા ગયા ચોમાસું કરવા, અને જાત્રાઓ કરતાં કરતાં માઉન્ટ આબુ પર પહોંચ્યા. લાઈફમાં પહેલી વખત આબુના દર્શન કર્યા. ભગવાન આદિશ્વર બાવન જીનાલાય. એક ભગવાનને જુઓ ને બીજાને ભૂલો, બીજાને જુઓ ને ત્રીજાને ભૂલો. અમે આમ દર્શન કરતા હતા. અમારી આગળ ગોરિયા ને ભૂરિયાઓ, ત્યાં તો રોજ આવતા જ હોય. ગોરિયા ભૂરિયા સમજો છો ને, આ બધા ફોરેનર્સ, એ બધા અમારી આગળ 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 ચાલે, અમે એની પાછળ પાછળ ચાલીએ. અને અમે માઉન્ટ પર પહોંચ્યા હતા એટલે સાબરમતીના કેટલાક ભાઈઓ પણ અમારી પાસે આવ્યા હતા. ચલો બાઉસી વટે ગયા, ઓપે જઈયો, બે કોમ વહી જાય, બાઉસીરા વંદન વહી જાય. અમે પણ બરાબર સમર વેકેશનમાં જ ગયા હતા. ક્યાંક તો તમારે ફરવા જવાનું હોય જ. એ 20 વર્ષ પહેલાં હજી તમે ઇન્ડિયામાં ફરતા હતા. હવે તમે એટલા શ્રીમંત થયા છો, એટલા શ્રીમંત, તમે આખું ઇન્ડિયા જોઈ લીધું છે. અમે ભારતમાં તો કોઈ દેખવા જરૂર હેસ કોણ, તો અમે કટે જઈયો, સિંગાપોર, બેંગકોક, હોંગકોંગ, થાઈલેન્ડ, યુએસએ, એશિયારી ટૂર, યુરોપરી ટૂર. એક ભાઈ મને મળ્યા આંબાવાડીમાં, મને કે ક્યાં ગયા હતા? મેં કીધું ઇન્ડોનેશિયા. મેં ત્યાં, તો કે બાલી. મેં કીધું એ ઇન્ડોનેશિયા નહીં, સીધો બાલી બોલ્યો. એટલે મેં કીધું બાલી ગયા તો ભલા માણસ કહેવું તો જોઈએ કે તમારે શું કામ છે. મેં કીધું મહાવીર સ્વામી ભગવાન એ વટે. એ કે વટે કટે ભગવાન. ત્યારે મને ખબર પડી કે ઇન્ડોનેશિયાના બાલી. હું સમજતો તો મારવાડના બાલીમાં છે યાર. બાલીવાળા હે કે નહીં વટે કોઈ બાલીવાળા? બાલી ગામ છે મારવાડની અંદર, હે, ફાલનાની જોડે. ત્યાં અદ્ભુત મહાવીર સ્વામી છે, પણ તમારે એમાં કાંઈ લેવા દેવા જ નથી. હું ત્યાં ગયો તો ઓલા સાબરમતીવાળા બધા આવી ગયા હતા, ભારજાને, ભીમાણાને, ધનારીને, ભાવરીને ભેંગી આવ્યા હતા મારી પાછળ પાછળ ફરે. હું ભગવાનના દર્શન કરતો જઉં, અને મારી આગળ કોણ હતા? ગોરિયા ને ભૂરિયા. એ ભગવાનના દર્શન કરે, અને ભગવાનને ઓલા ઉપર બધી સીલિંગમાં કોતરણીઓ છે ને કાર્વિંગ, એ જોતા જાય ને ક્લિક કરતા જાય, જોતા જાય ને ક્લિક કરતા, ક્લિક કરતા જાય ને બોલતા જાય, વન્ડરફુલ વન્ડરફુલ. એ વન્ડરફુલ બોલે ને મારી પાછળવાળો ઓલો સાબરમતીઓ, ધનારી, ભાવરી અને ભારજાન, ભીમાણાવાળો ને વાટેરા ને વાસાવાળો મારી સામે ન જુએ, ભગવાનની સામે ન જુએ, ગોરિયાન ભૂરિયાન સામે જોતો, બ્યુટીફુલ. આપણા દેરાસરો હેરિટેજની અંદર જાય છે, આપણને માન્ય નથી. અમદાવાદ પોળ વિસ્તાર આખો હેરિટેજમાં ચાલ્યો ગયો, ખબર પડી? આવતીકાલે તમારા જીનાલયને 100 વર્ષ થશે ને હેરિટેજમાં જતું રહેશે. પછી પછી તમે રિપેરિંગ નહીં કરી શકો. એક ખિલ્લી મારવી હશે તો તમારે પરમિશન લેવી પડશે. માઉન્ટ આબુ, રણકપુર આવનારા દિવસોમાં ટુરિસ્ટો માટે ભલે આજે ખુલ્લા મુકાય, તમને એમ લાગતું હશે સારું ને મારા સાહેબ, એ લોકો પણ ભગવાનના દર્શન કરે. ધૂળ ભગવાનના દર્શન કરે છે, એ તો નથી કરતા, પણ તમને પણ દર્શન કરવા નથી દેતા. તમારી પણ નજરને ડામાડોળ કરી નાખે છે. હોય છે કોઈ કપડામાં ઠેકાણા? પછી તમે દેરાસર જાઓ છો શેના માટે? તમારી નજરોને ઠેકાણા ન રહે એવા દેરાસરમાં દર્શન કરવા જવાનું છે, કોઈ પ્રદર્શન ભરવા નથી જવાનું. આવનારા દિવસો બહુ ખરાબ છે. આ કોઈ ઇન્ડિયા નક્કી નથી કરતું, યુનેસ્કો નક્કી કરે છે. હમણાં અમદાવાદ કોણે નક્કી કર્યું? યુનેસ્કોએ. કોઈ ઇન્ડિયાની અંદર નક્કી નથી થયું, પોલેન્ડની અંદર નક્કી થયું છે. એક એવી ટીમ બેઠી છે જેને ઇન્ડિયાની વિરાસત જોઈ લીધી છે, ઐતિહાસિક વિરાસત છે, હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ અને તમારા સંસ્કારોના ભૂક્કા બોલાવવાની તૈયારી છે. મહેરબાની કરીને તમારી પાસે જો કોઈ દિવસ કોઈ દેરાસરનું ટ્રસ્ટી પણ આવી જાય તો ક્યારે આ ચક્કરમાં જતા નહીં. આપણા દેરાસરો, આપણી પ્રાચીન હસ્તપ્રતો, આપણા શિલ્પો, આપણી પ્રતિમાજીઓ ફોરેનમાં એટલું બધું ચાલ્યું ગયું છે, એટલું બધું ચાલ્યું ગયું છે. અમદાવાદ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેગભાઈ લાલભાઈ સુરતની અંદર એકવાર ગચ્છાધિપતિને મળવા આવ્યા ત્યારે કહેતા હતા, મારા સાહેબ પરદેશમાં એક મિત્રના ઘરે ગયો હતો,
બહુ મોટો એનો બંગલો હતો, એ અજયનો હતો, પરદેશી હતો. એ વિદેશીના ઘરમાં જ્યારે ગયો ત્યારે છક થઈ ગયો. મેં કીધું શું હતું? મને કે જેટલા રૂમ હતા એ રૂમના દરવાજાની આજુબાજુમાં કૌશગ્યા પ્રતિમાજીઓ એને ઊભી રાખી, વોચમેનની જગ્યાએ દરવાજાની બહાર ઉભો રહી. એને શું કહેવાય? વોચમેન કહેવાય કે બીજું કાંઈ? એને એટલી બધી કૌશગ્યા પ્રતિમાઓ ખરીદી હશે. કેટલામાં વેચાતી હશે? કેટલામાં? કરોડો રૂપિયામાં. કરોડો રૂપિયામાં એને પ્રતિમાઓ વેચાતી લઈ અને પોતાના ઘરની અંદર દરેક રૂમની આગળ જાણે ડોરકીપર હોય ને એવી રીતના. મને કે મારા સાહેબ એટલું દુઃખ થાય, પણ આપણા હાથ બંધાયેલા છે કારણ કે વેચાઈ ચૂકી છે. એને સમજાવીએ તો સમજે એવા નહોતા. મારી આંખમાં એ દિવસે લોહીના આંસુ નીકળ્યા છે. કેટલું વેચાય છે ને ખબર છે? તમને ખુદને ખબર નથી. તમારા જીન મંદિરો જો આવતીકાલે તમે સલામત નહીં રાખો તો આમાંથી ધાતુની પ્રતિમાઓ કેટલી ચોરાઈ જશે. આજે પણ તમે કેરાલા કોચીનમાં જાઓ તો તમને ત્યાં જૂની ગુજરી બજાર મળતી હોય છે, ત્યાંથી આપણી ભગવાનની પ્રતિમાઓ એ લોકો આજે પણ વેચતા હોય છે. આપણી જાણકારીની બહાર કેટલી હસ્તપ્રતો ચોરાઈ ગઈ છે. લંડનમાં એલિઝાબેથ મ્યુઝિયમ છે, જર્મનીમાં બર્લિનની અંદર એક મ્યુઝિયમ છે, લાઇબ્રેરી છે, એની અંદર હજાર હજાર જૈનોની હસ્તલિખિત પ્રતો આજે પણ સચવાયેલી છે. એમાંની કેટલીક એવી છે આખા ઇન્ડિયાના કોઈ જ્ઞાન ભંડારમાં ન હોય એવી, રેર કહી શકાય એવી મેન્યુસ્ક્રિપ્ટ આજે લંડનના એલિઝાબેથ મ્યુઝિયમની અંદર છે. મેં ઝેરોક્સ મંગાવી, મને કે એક પેજની ઝેરોક્સ 125 રૂપિયા લાગે છે. સાંભળ્યું કે અહીં 125 રૂપિયા? ગુજરાતની અંદર એક પેજના કેટલા લાગે છે? 1 રૂપિયો, બહુ બહુ 2 રૂપિયા. એક પેજ 125 રૂપિયા. મારે તમને કહેવું છે, આ હેરિટેજની અંદર જાય એમાં આપણે બહુ ખુશ થવા જેવું નથી. તમારા જીવનમાં એવા કામ કરો સુગંધ ફેલાય, ચારે બાજુ સુગંધ ફેલાય. આ મહાપુરુષો અને મહાન આચાર્યોની સુગંધ ફેલાય એવા શું કરી શકાય? બીજું કાંઈ નહીં તો કમસે કમ જીવનમાં 3 ચીજ એપ્લાય કરો. જો મારામાં બધી 3-3 વાત આવશે બરાબર છે. સ્માઇલમાં 3 વાત આવી, હવે સ્મેલમાં હું 3 વાત કરીશ. એ શરૂ કરું એ પહેલા એક ભાઈ ઘરની અંદર આખો દિવસ એક ગીત ગાયા જ કરે, જબ તું માયે જગત મેં, પછી જગ હસે તુમ રોય, અબ કરણી એસી કર ચલો, છું તુમ હસો જગ. પરલોકમાં તમે જાઓ ત્યારે તમારી પાછળમાં આંખમાંથી આંસુના રેલા ચાલતા હોવા છો. અરે અરે ભાઈ ગયા, કેવા સારા ભાઈ હતા, કેવી સારી બહેન હતી, ગયા. બોલો ભાઈ આખો દિવસ આ કબીરનો દુહો ગાયા જ કરે, ગાયા જ કરે. સાંભળી સાંભળીને એની પત્ની કંટાળી ગઈ. એક દિવસ તો એને કહી દીધું, જો આખો દિવસ ભલે ગાયા કરો પણ તમારી પાછળ હું પણ રડવાની નથી. તમે એમ બોલો છો ને કે તું હસો ને જગ રોય, જગતમાં તો કોઈ નથી રડવાનું, હું એ નથી રડવાની. ઓલો કે તું રડે કે ના રડે પણ ઘણા રડશે. કોણ? તો કે સૌથી પહેલો તો આ મકાન માલિક રડવાનો છે, 4 મહિનાનું ભાડું જ નથી ભર્યું. ગલીના નાખે ઓલો પાનની દુકાનવાળો રડવાનો છે, 6 મહિનાનું પાનનું બિલ હજી ભરવાનું બાકી છે. ઓલો કરિયાણાની દુકાનવાળો રડવાનો, કેટલાને એણે ભેરવી દીધા હશે. આવી રીતે જવું છું. તમને પૂછું છું, તમારી સુગંધ આવી, તમારા ગયા પછી કોઈ નાળિયેર ફોડે હાસ ભરા ગઈ કે તમારી પાછળ આમ ઠૂઠવા મૂકે? એ કરવું હોય તો 3 ચીજ કરો. નંબર 1, આવું અવાંતર કહું છું, અવાંતર. બીજા નંબરની કી છે ને એના 3 ચાવી છે પાછી. પહેલી કી એની 3 ચાવી, બીજી કી એની 3. જો તમારા જીવનને સુગંધી બનાવવું હોય તો પહેલી કન્ડિશન, નો એડવાઇસ. બહુ બધાને સલાહ આપતા નહીં ફરો. તમે કહેશો કે સૌથી પહેલા મારે સાહેબ તમને જ લાગુ પડશે. તમે અમને સલાહ આપવાનું બંધ કરો. તમે કહો તો બંધ કરી દઉં. બંધ કરું કે ચાલુ રાખું? તમારા સારા માટે જ તમને કહું છું, નો એડવાઇસ. પણ હું આનું અત્યારે વિસ્તાર નહીં કરું, આ કલમ સ્પ્રેડ નહીં કરું. આવતા રવિવારે હું આના ઉપર વધારે વિસ્તારથી કહેવાનો છું. આવતા રવિવારનો ટોપિક કયો છે? જલ્દી છે ને, આ ગાઈડ મારે છે, આમ કાઢે છે. પરીક્ષામાં આવી જ રીતના પાસ થયા લાગો છો.
ચાર નામ તમને યાદ ન રહે ટાઈટલ? બોલો ભાઈ, આવતા રવિવાર ટંગ ઇઝ અ ગાર્ડન ઓર આ ટંગ ની બાબત છે, માટે નો એડવાઇસ ને હું આવતા રવિવાર લઈશ. નંબર ટુ, નો ઓપ્શન. બહુ મજાનું છે આ. તમારી જિંદગીને સુગંધી બનાવવી હોય તો નો ઓપ્શન અપ્લાય કરો. ઓપ્શન એટલે, ઓપ્શન એટલે વિકલ. સ્કૂલમાં પરીક્ષામાં આવતું હતું કે નહીં, નીચેના દસમાંથી કોઈ પણ પાંચ લખો, પાંચ ઓપ્શન હતા ને દસમાંથી કોઈ પણ પાંચ લખો, પાંચ ઓપ્શન હતા. તમે શું કહ્યું હતું? સાચું બોલજો, દસમાંથી પાંચ જ લખતા હતા. એક મરદનો ભાઈડો એવો મને મળ્યો, મને કે મારે સાહેબ દસે દસ લખીને એની નીચે લખ્યું, ઉપરના દસમાંથી કોઈ પણ પાંચ તપાસી લ્યો. મરદનો બચ્ચો એને કહેવાય. નો ઓપ્શન, વિકલ્પ. આગળ બેસવું હોય તો વાતો નહીં. એકે 56 પહેલા સામે જ લાગે છે, પછી આજુબાજુ છે. નો ઓપ્શન. વિકલ્પો એટલા બધા તમારી જિંદગીમાં આવી ચૂક્યા છે. તમે પણ હો છો. કોલેજમાં કઈ લાઈન લઉં? સાયન્સમાં જઉં, આર્ટ્સમાં જઉં, એન્જિનિયરિંગ લઉં, કોમર્સ લઉં? આહા, પછી એન્જિનિયરિંગમાં કેટલા ઓપ્શન છે બોલો તો? સાયન્સમાં કેટલા ઓપ્શન છે? મેડિકલ સાયન્સ લઉં, કેમિકલ સાયન્સ લઉં, કમ્પ્યુટર સાયન્સ લઉં? આહા હા હા, વિકલ્પ વિકલ્પ. એક છોકરોનો બાપ મેં છોકરાને લઈને આવ્યો, મને કે મારા સાહેબ 10th અને 12th પાસ થઈ ગયો છે, હવે એને લાઈન લેવી છે, કઈ લીએ? મેં કીધું લાઈન એટલે? એ કે મેડિકલ છે, આ એન્જિનિયર છે, આ છે. મેં કીધું એ બધી તો ખબર નથી, એક લાઈન આ પણ છે લેવી હોય. બોલો, જાય ભાગ્યો. કેમ અમારી આ કોઈ લાઈન ના કહેવાય? હવે કોઈ દાડો પૂછવા માટે કે મારા સાહેબ આ લાઈન પણ લેવા જેવી છે, તમે કયો તો અમે આવીએ ખરા? પૂછ. હું એ બધી લાઈનની વાત નથી કરતો, એવા ઓપ્શનોની વાત નથી કરતો. સીએ અને સીએસમાં આ બધી એમબીએ બધી જ બાજુ પર મૂકી દો, એવા ઓપ્શનોની બધી વાત પછી. પહેલાં તમારી લાઈફમાં કેટલા ઓપ્શન છે? એક દિવસમાં કેટલા ઓપ્શન? જિંદગી જાણે વિકલ્પના જાળા બની ગયા. આ જળાઓને ભેદવા તમારા મને એટલા બધા અઘરા બની ગયા છે કે જેની કોઈ સીમા નથી. વિકલ્પ. સવારે ઉઠો, નાવા જાઓ એટલે વિકલ્પ, બહાર આવો એટલે કપડામાં વિકલ્પ, જમવા બેસો એટલે ડાઇનિંગ ટેબલ પર વિકલ્પ, બહાર નીકળો એટલે ચપ્પલ અને શૂઝમાં વિકલ્પ, નીચે ઉતરો એટલે ફોર વ્હીલરમાં વિકલ્પ વિકલ્પ વિકલ્પ. કેટલા વિકલ્પ છે! આમ બાથરૂમમાં જાય એટલે હા સાબુનો વિકલ્પ. હું તો ડવથી જ ના. અરે ડવ હોય, રેક્સોના હોય, મોતી હોય, લાઇફબોય હોય કે લક્સ હોય, કોઈ બી લ્યો. બોલો, મદ્રાસની અંદર, મદ્રાસને અમે શું કહે છે? ચેન્નાઈ. રાજસ્થાનીઓના ઘણા બધા સગા ચેન્નઈમાં છે ને, તમે તો ગયા પણ હશો ને ચેન્નઈ. મને એક જણ પૂછવા આવ્યું ચેન્નઈનો મિનિંગ, મેં કહ્યું મને શું ખબર હોય? એ કે હું તમને કહું, મેં કે તો કે ચેન્નઈ એટલે તેલુગુ, તેલુગુ ને બધા તમિલનાડુવાળા, આ તમિલનાડુ. એ કે એ બધા છે ને આપણી જેમ પેન્ટ શર્ટ ના પહેરે, એ લુંગી પહેરે, લુંગી, અને લુંગીમાં ક્યાંય ચેન ન હોય. ચેન નહીં, ઉસકો કહેતે ચેન્નઈ. શું બધા ડેફિનેશન લેતા આવે! તો એક માણસ પહોંચી ગયો મદ્રાસની દુકાનમાં, સાબુની દુકાનની અંદર. એ કે લક્ષ કિતને મેં દિયા? કે 11 રૂપિયા 50 પૈસા. મોતી 11 રૂપિયા 50 પૈસા. રેક્ષોના 11 રૂપિયા 50 પૈસા. બોલો, ચાર પાંચ સાબુ બોલી ગયો, બધા 1.5 રૂપિયામાં. બોલું કે સાબુ અલગ અલગ હોય, ભાવ એક. સાબુ કોણ સા બી લ્યો, કલર એકી રહેને વાલા હે. સમજાણું તમને કહું છું. અરે તમારો મોતી સાબુ ખલાસ થઈ ગયો, લાઈફ બોય પડ્યો હોય તો લાઈફ બોયથી ના નવાય, ના નવાય. લાઈફ બોયથી ના હોય એમાં તમે બહુ નાની નાનીમાં ના થઈ જાઓ છો. કોઈ બાથરૂમમાં કાણામાંથી જુએ છે તમે કયા સાબુથી ના આવશો? શેના નખરા કરો છો? અરે હું તો કહું છું કે તમારી તાકાત હોય તો 4 મહિના માટે સાબુનો ત્યાગ કરી દો. સાબુ અને પાણી જ્યારે ભેગું થાય છે ને, સાબુ ઇઝ અ કેમિકલ. કેમિકલ
આ કેમિકલ અને પાણી જ્યારે ભેગા થાય ત્યારે પાણીના અપકાય જીવોને જે વિરાધના થાય છે ને, એ કેવી ભયંકર વિરાધના! આચારાંગ સૂત્રમાં લખ્યું છે કે પાણીમાં ક્ષાર પડે અને કોઈ તમારી આંખ ફોડી નાખે, કાન કાપી નાખે, નાક કાપી નાખે, અને જેવી પીડા થાય એના કરતાં વધારે પીડા સાબુ લગાવ્યા પછી એના પર જ્યારે પાણી નાખો છો ત્યારે પાણીના જીવને થાય છે. છે તાકાત, પજુષણ સુધી સાબુ નહીં વાપરવાના. ધારણા વિક્રમ ઉભો થા તો ખબર પડશે કોક લીએ છે. આ બધા એકબીજાને જોઈ જોઈને લેનારા હોય. ભાઈ તું ઉભો થા હવે. વેરી ગુડ, ધન્યવાદ. ચાર મહિના નથી કેતો પર્યુષણ સુધી. મુંબઈની અંદર એવા ઘણા યુવાનો છે કે જેઓ ચાર મહિના માટે સાબુ નથી લગાડતા. ગુડ ગુડ, વાતો નહીં વાતો નહીં. અદ્ભુત એવા એટલે ગીત વાગે પછી જ ઉભા થવાના હોય તો બીજું ગીત વગડાવું. આમાં વિચાર શું કરવાનો, જલ્દી કરો. એક દોઢ મહિના માટે, ઓ બહેનો વાતો નહીં કરો, દોઢ મહિના માટે સાબુ નો ત્યાગ નથી કરતા. તમે અસંખ્ય જીવોને અભયદાન આપી રહ્યા છો. ધારણા વિક્રમ ઓછી બેસી જાઓ. નવા બહાર નીકળો એટલે કપડામાં, મને લાગે તમારા કરતા કપડામાં આમને વધારે કેવું પડતું. કેટલા નખરાઓ, કેટલા નખરા! મેં તો એવું સાંભળ્યું છે કે હવે બેરાસરમાં પણ તમે લોકો નખરા કરતા થયા છો. જેવી સાડી એ લોકો પહેરે, વાઇફ જેવી સાડી પહેરે ને, હસબન્ડ એવા જ કલરની. સાચી વાત, રાઈટ? શિષ્યગ્ર પૂજન હતું એક ભાઈનું, તો એને બધાને આવી ભેટ આપી અને પછી આશીર્વાદ લેવા આવ્યા ત્યારે મને કે મહારાજ સાહેબ કેવું લાગે છે, તારી ભલી થાય. આ રાગદ્વેષ તારા ઘરમાં કરતો તો ત્યાં સુધી બરાબર, આ દેરાસરમાં શોભતું નથી. દેરાસરમાં તો હું ત્યાં સુધી કહું છું, હસબન્ડ અને વાઈફ, પતિ અને પત્ની, ભાઈ અને બહેન, એમણે સાથે પૂજા પણ ના કરાય. અમે આમ જોઈએ ને, આહા ચિત્રી ચડે. પેલા આમ ભાઈ કરે, પછી ઓલી બેન, પછી પાછું આ કરે. મને વંદન કરવા આવ્યો, મેં કીધું દેરાસરમાં ભાઈ આવું ના કરાય. મને કેમ, અમારો કેટલો પ્રેમ છે. મેં કીધું આ બધું તમારા બેડરૂમમાં બતાવવાનું, અહીંયા નહીં બતાવવાનું. બેડરૂમની ચાર દિવાલોની અંદર ભેગા થઈને લડવું છે, ઝઘડવું છે, મારા મારીઓ કરવી છે અને ગામને તમારે તમારો પ્રેમ બતાવો છો. આ તમારા મોહને વધારનારું છે, આવનારાના મોહને વધારનારું છે. તમને લોકોને કહું છું, ભવિષ્યમાં આવી ગલતી નહીં કરતા. કોઈ ભિટકાઈ જાય ને તમને કહેવા માટે, હાલો ને આપણે ધર્મની સાથે કરીએ. કરવાની ના નથી, સીધી તપ સાથે કરવાનો, સીધી તપ સાથે કરવાનો. પણ દેરાસરમાં ચૈત્યવંદન સાથે નહીં કરવાનું, તમારે તમારું કરવાનું, એ એનું કરે. હા, બહુ મોટું ગ્રુપ હોય ત્યારે ભાઈઓ આગળ બેસે, બહેનો પાછળ બેસે, એ વાત બરાબર છે. પણ ભાઈ બહેન આમ સાથે બેસીને ચૈત્યવંદન કરે, ગુરુવંદન. બહેનોનું કરાવેલું ગુરુવંદન તમને ખપે ખરું? આજ સાબરમતીના ચોમાસામાં એક બેન એના મિસ્ટરને લઈને આવ્યા હતા. બેન રોજ વ્યાખ્યાન સાંભળે. ભાઈ કોઈ દિવસ નહીં, બેનને થયું હવે ભાઈને કંઈક ધરમ પમાડ્યું એટલે લઈ આવ્યા. ઓલો કે વટેજેને કંઈ કરવું, ઓલીએ કહી દીધું, ભોળાભાઈ હું જો કરું વથારે કરવાનું. એટલે ઓલીએ વંદન ચાલુ કર્યું, એટલે ઓલો આમ જોઈ અને મને વંદન કરે. ઈચ્છામી, બીજું ઈચ્છામી. હવે જે 90 અંગલ હતું ને, ધીરે ધીરે 80, 75, 60, 50, 45 પર આવી ગયું. સમજ્યા તમે? અભૂઠીઓ આવતા આવતા તો આખો 180 ના અંગલ પર આવી ગયો. એટલે મેં એને કીધું, ભાઈ એને તો આખો દાડો કરે છે, આજે તું મને કરવા આવ્યો છે, એને ક્યાં.
તમને વંદન ન આવડે, આવીને સીધા બેસી જાય. એક તો આવ્યો જય જીનેન્દ્ર. અરે તને મહારાજ સાહેબ પાસે શું બોલે ખબર નથી? યાદ રાખો, મહારાજ સાહેબ પાસે કોઈ જૈન જયારે બીજા જૈન ને મળે ત્યારે દરબાર દરબાર દરબાર. એક જૈન બીજા જૈન ને મળે ત્યારે પ્રણામ, અને એક જૈન જયારે બીજા જૈનેતર ને મળે ત્યારે. આ તો કોઈને બી ફોન પર જય જીનેન્દ્ર. અરે હું જય જીનેન્દ્ર જોતો ખરો કોણ છે? જય જીનેન્દ્ર જૈનેતર. જૈન છે સાધર્મિક પ્રણામ, અને ગુરુ મહારાજ છે તો કુછ નહીં. કપડાઓની બાબતમાં હવે કાંઈ કહેવા જેવું નથી, નખરા વધી ગયા છે. હું આજે તમારી વેશભૂષા માટે નથી કહેતો, એના માટે મારી પાસે એક કલાક ચાલે એટલા પોઈન્ટ છે કે તમે લોકો કેટલા નીચે ઉતરી ગયા છો. તમારા કપડાઓ નીચે ઉતારી દીધા છે, લો વેસ્ટ. પણ હું કપડાઓના ઓપ્શનની બાબતમાં નો ઓપ્શન તમને કહું. કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કોઈ બેન કોઈ ભાઈ આમ ગુજરી ગયા હોય ને પછી એમ બોલાય, ઓ એમને તો આમ થાળીમાં પચ્ચા પચ્ચા દ્રવ્યો આપીએ ને ત્યારે રાજી થતા. આમ એમના કબાટમાં તમે જુઓ તો 500-500 જોડીઓ હોય. એના કોઈ દિવસ વખાણ સાંભળ્યા? ઉલટાનું એવું સાંભળ્યું હશે, મારા સાહેબ ગજબના ભાઈ હતા, થાળીમાં 5 દ્રવ્યથી વધારે ક્યારે હોય નહીં. એવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? મારા સાહેબ આખી જિંદગીમાં નિયમ હતો 2 જોડીથી વધારે કપડાં રાખવાના નહીં. પાલનપુરનો કરોડપતિ માણસ હતો, મુંબઈ વાલ્કેશ્વરમાં રહેતો હતો, એનું નામ હતું કીર્તિભાઈ. 40 વર્ષ પહેલાં દાદરની અંદર અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ જેવો અત્યારે અમે સાથે ચોમાસું છીએ, એ ગુરુદેવની પાસે આવ્યા. માથા પર ટોપી હતી સફેદ, અને ધોતી હતી, અને જબ્બો હતો, અને પગના ચપ્પલ. તમે માનશો એનો ટોટલ બજેટ કેટલું? જલ્દી, ટોપીથી માંડીને ચપ્પલ બજેટ કેટલું? 40 સાલ પહેલે કી બાત કેટલું? ઓનલી 100 રૂપીસ. 100 રૂપિયામાં એક કે મારા સાહેબ કપડા ડીસાથી લઉં છું, ડીસા મુંબઈ કરતા ડીસામાં સસ્તા પડે. 100 રૂપિયામાં તો એક સિલાઈ નથી થતી. રૂમાલ આવે, રૂમાલ એક સારો રૂમાલ પણ 100 રૂપિયામાં ના આવે. આજે એ ટોપીથી માંડીને ચપ્પલ 60-70 રૂપિયામાં કપડાં આવી જાય, 15-20 રૂપિયામાં એ ચપ્પલ. ચપ્પલ પણ ડીસાની પાલનપુરની પાસે કોઈ ગામડા છે, એ ગામડાનો એક મોચી છે, એ એમનો ફેમિલી મોચી કહેવાય. ચપ્પલ તૂટે ત્યારે બીજા ચપ્પલ ત્યાંથી લઈ આવવાના. ચપ્પલથી માંડી ટોપી સુધીના 100 રૂપિયામાં આ કરોડપતિ બાપ જીવતો હતો. એના 4 દીકરા હતા, 4 દીકરા કરોડોપતિ હતા, પણ ધર્મને પામેલા હતા. નો ઓપ્શન. સફેદ જબ્બો, સફેદ ધોતી, માથા પર સફેદ ટોપી, અને નીચે એક સરસ મજાની જાડી ચપ્પલની જોડ. આના સિવાય બીજું કાંઈ નહીં. દુનિયા એને યાદ કરે છે નહીં કે જેના કબાટમાંથી 3000 જૂતાની જોડ નીકળી હોય અને 5000 સાડલા નીકળ્યા હોય એવી નહીં. હમણાં જય લલિતા. કાં તો તમે છે ને જય લલિતા જેવું કરો, 3000 ચપ્પલની જોડ રાખો, 10000 સાડલા રાખો, તો તમને દુનિયા યાદ કરશે. રાખી રાખીને તમે 5 જોડ તો ચપ્પલની રાખી હોય, રાખી રાખીને 50 જોડ કપડાના કોઈ યાદ નથી કરવાનું. કાં 2 જોડ પર આવી જાઓ, કાં 1200 જોડ પર આવી જાઓ. વચલાવાળાને કોઈ યાદ રાખતું કપડા? વાતે વાતે તમને નવા કપડા જોઈએ. શિબિર માટે પણ જાણે નવા કપડા ખરીદીને લઈ આવ્યા છું. હું શિબિરમાં જઈ રહ્યો, અમારો સિવિલ રોડ રહેશે, અમારો સિવિલ રોડ રહેશે. કેટલા ડ્રેસ, કેટલા ડ્રેસ. મને ઈરલામાં એક ભાઈ મળ્યા, મને કે મારે સાહેબ કટાશના કેટલા રાખવાના? કટાશના કેટલા રાખવાના? 2, એક વાપરવાનો ને એક કદાચ ગંદો થઈ જાય તો. ઓકે, મને કે એના કલર, સીધી વાત છે, આપણે ત્યાં વ્હાઈટ કલરનું જ કટાશું હોય, કલર કલરના કટાશો ન હોય. મને કે ઘરે આવો. એમાં ઘરે શું આવવાનું? મને કે બતાવું. શું કે વાઈફે 10 કલરના કટાશના રાખ્યા છે, જે કલરનો ડ્રેસ પહેરીને જાય એ જ કલર. નહીં, આમાં તમે મરી જવાના છો. આ ફેશનને તમે ક્યારે પહોંચી નથી વળવાના. મને કિસ્સો યાદ આવે છે અમેરિકાનો. કપડાની માંડો છો ને, ક્યારેક તમે વોરન બફેટના કપડા જોયા છે? વોરન બફેટ કેવા કપડા છે! એના કરતા મોદી તો ઘણા સારા પહેરે છે. 10 લાખમાં એનો કોટ વેચી શકાય એવા કપડા હોય. વોરન બફેટ જોયા હતા? બિલકુલ સિમ્પલ, લિવિંગ
સિમ્પલ, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સાધુ સાધ્વીના કપડાં જુઓ ને છે ડ્રેસ કોડમાં. હકીકતમાં તમારે આવવાનું હોય તો મારા બેટા અમને પકડાવી દીધું છે. અમે બધા યુનિફોર્મમાં, તમે વિધાઉટ યુનિફોર્મ, બધા તરહ તરહના ડ્રેસ. કેમ અહીંયા આપણે કંઈ ફેશન પરેડ રાખી છે? સિમ્પલ ડ્રેસ. મને અમેરિકાને પ્રસંગ યાદ આવે છે. અમેરિકામાં બોસ્ટન નામની યુનિવર્સિટી છે. બોસ્ટન ગામ છે ને. આ બોસ્ટન યુનિવર્સિટીની અંદર એક ભાઈ બહેન આવ્યા, એટલે કે હસબન્ડ વાઈફ. ભાઈના કપડાં જુઓ તો બિલકુલ જાડા, ખદ્દર, ખાદી કહે ને ખાદી એના જેવા. અમેરિકન કપલ્સ, કોઈ ઇન્ડિયન નહોતું. અને એની વાઈફ રંગ ઉડી ગયેલા એવા સુતરાવ, બિલકુલ કલર વગરનો ડ્રેસ પહેરીને આવી છે. બોસ્ટનની યુનિવર્સિટીમાં એન્ટ્રી માર્યા પછી એને સેક્રેટરીને કીધું કે અમારે એને ડીનને મળવું છે. એના કપડાં જોઈને ઓલા સેક્રેટરીને ચક્કર આવવા માંડ્યા. હશે કોઈક માફી માગવા આવ્યા હશે કે અમારા દીકરાને એન્ટ્રી આપો, અમારી પાસે પૈસા નથી, માટે તમે પ્લીઝ, બહુ હોશિયાર છે, આવું બધું કહેવા આવ્યા છે. ઓલાએ કીધું એપોઇન્ટમેન્ટ લીધીશ? ના, એપોઇન્ટમેન્ટ તો નથી લીધી. બેસો. એમને એન્ટ્રી ના મળે, ઓલાને એમ કે હું જરા ખખડાવીશ એટલે જતા રહેશે. બે જણા એક ટેબલ પર જઈને બેસી ગયા. અડધા કલાકમાં સેક્રેટરીએ ત્રણ ચક્કર માર્યા અને ત્રણેય વખત એવી રીતે એમની સામે જોયું, એવી રીતે ઘુરકી ઘુરકીને કે એને એમ થયું કે આ લોકો નક્કી ભાગી જશે. ઓલો બેઠા જ રહ્યા. અને સેક્રેટરીને થયું કે આ છાલ છોડે એવા નથી. બપોર પછી એને ડીનને વાત કરી કે કોઈ કપલ આપણે મળવા માંગે છે. હોદ્દાની રૂએ બોલાવવા તો પડે જ. આવા દે અંદર. અંદર ગયા, બેઠા. ઓલા ડીનને પણ માથું ફરી ગયું. કેવા કેવા લોકો અમેરિકામાં રહેવા છતાં સેન્સ નથી કે આટલી મોટી યુનિવર્સિટીમાં આવવું હોય તો કઈ રીતના આવવું. હમણાં અમદાવાદમાં આ મુદ્દો ચગ્યો હતો ને, પોલીસ ચોકીની અંદર બરમુડા પહેરીને ગયા. ઓહો, એમાં તો કેટલી કોમેન્ટ થઈ ગઈ, કોમેન્ટ. અરે ભલામણ, સીધી વાત છે, ભલે ને કાયદાની અંદર ન લખ્યું હોય વસ્ત્રની નિયમન કેવા પહેરાય ને કેવા ન પહેરાય, પણ કમસે કમ આ તો કોમન સેન્સ છે ને કે કઈ જગ્યાએ કોઈ અધિકારીને મળવા જવું હોય તો કેવા પહેરાય. આવતીકાલે તમે અપાસરમાં પણ હાફ ચડ્ડો પહેરીને આવી જશો, આવી જશો. હું ના આવીને ઊભા રહી જાય, નીચે અમને બોલાવે. હું ઉપર નહીં આવું, તમે નીચે આવો. મેં કીધું તું કેમ કે મારે હવા એવું નથી. અલ્યા ભાઈડો થઈને તું આવું બોલે, હવા એવું નથી. ડીને એમની સામે જોયું, બોલો શું કામ છે? હસબન્ડે કીધું, અમે કામ માટે આવ્યા છે. બોલો ને. પણ અમારો દીકરો આ બોસ્ટનની યુનિવર્સિટીમાં ભણતો હતો. ઓકે, ગયા વર્ષે જ એને યુનિવર્સિટી પાસ કરી લીધી. સરસ. પણ કમનસીબ અમારો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામી ગયો. ડીન જરા ઠંડો પડ્યો. તો અમારા દીકરાને આ યુનિવર્સિટી ઉપર બહુ લગાવ હતો, હોય જ. અમારું ટીચિંગ એટલું જબરજસ્ત છે કે ભલભલાને હોય ભલાની છાતી પોરસાઈ ગઈ છે. તો અમારી એવી ઈચ્છા છે કે એના નામનું એક સ્મારક બનાવું. એટલે ડીને આંખ લાલ કરી. સ્મારક? આઈ મીન પૂતળું, સ્ટેચ્યુ, બસ્ટ? નહીં નહીં, આ યુનિવર્સિટી આ કબ્રસ્તાન નથી. આવી રીતના જે મરતા જાય બધા પોતાના પુતળા અહીંયા આપતા જાય તો આવતીકાલે યુનિવર્સિટી યુનિવર્સિટી મળીને કબ્રસ્તાન બની જશે. પેલા ભાઈએ કીધું કે અમે એમ નથી કહેતા કે એનું પૂતળું બનાવો, એના નામનું એક મકાન બનાવો. મકાન? અને ડીને ફરી વખત એમને કપડાની સામે જોયું, એવું ઘુરકી ઘુરકીને જોયું કે જાણે એમને કહેતો હોય કે તમારા કપડા અને મકાન એને કંઈ મેચ નથી થતું. હા, મકાન મકાન, તમને ખબર છે આ બોસ્ટન યુનિવર્સિટીનું જે મકાન દેખાય છે એની પાછળ કેટલો ખર્ચો થયો છે એ જ પૂછવા આવ્યા છે. બોલો ને કેટલો થયો છે? $1 કરોડ. ખિસ્સામાં $1 કરોડ નો ચેક હોય તો તમારા દીકરાના સ્મારક ની વાત કરજો, નહીં તો હાલથી પકડો. પતિએ પત્નીની સામે જોયું. પત્નીએ પતિના કાનમાં કીધું, $1 કરોડ નો જો ખર્ચો હોય તો પછી આપણે આપણા નામની યુનિવર્સિટી કેમ ના ઉભી કરી?
ધીરેથી બોલાયેલા શબ્દો દિનના કાનમાં ચાલ્યા ગયા. દિન જોતો રહી ગયો. બેવ જણાએ કીધું, સોરી સર, વી આર ગોઈંગ, અમે જઈએ છીએ. બેવ ગયા, કેલિફોર્નિયામાં ગયા. પાલો આલ્ટો કરીને ત્યાં જગ્યા છે, એક એરિયો છે કેલિફોર્નિયાની અંદર, પાલો આલ્ટો નામના વિસ્તારની અંદર. એને ટૂંક સમયમાં પોતાના દીકરાના નામની યુનિવર્સિટી બનાવી, અને યુનિવર્સિટીનું નામ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, વિશ્વની ફેમસ યુનિવર્સિટીમાં આજે જેનું નામ છે એવી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. આ ગાંવ ગામડિયા ગમાર દેવા દેખાતા મા બાપે બનાવી હતી. કપડાથી ક્યારે કોઈને જજમેન્ટ નહીં આપતા કે કપડાં બહુ સારા છે તો બહુ ચીકણા હશે, ચીકણા હશે. કપડાના દેખાવમાં ઠેકાણા નથી, નક્કી કંઈ કરવાનું. કપડાં કુમારપાળનો સંઘ નીકળ્યો હતો, રાજા કુમારપાળનો, 900 વર્ષ પહેલા. ખુદ કુમારપાળે સંઘ કાઢ્યો હોવા છતાં પણ એને ડિક્લેર કર્યું કે સંઘમાળ માટે હું ચડાવો બોલું છું, મારો હક જતો કરું છું. 1,000, 2,000, 5,000, 50 લાખ સામ સામે બોલાવા માંડ્યા. મંત્રી ને રાજા સામ સામે આવ્યા, અને પાછળથી અવાજ આવ્યો, 1.25 કરોડ. આદેશ અપાઈ ગયો. રાજા કુમારપાળને થયું, બોલો, બોલાવો તો ખરા, ભાઈ કોણ છે? જાડું ધોતિયું, મેલો ઉપરનો જફ્ફો, ફાટેલું પહેરણ. અને ભાઈ આગળ આવ્યા, ભાઈ તમે બોલ્યા? હા, હું જ બોલ્યો છું. શું બોલ્યા ખબર? 1.25 કરોડ. કેટલા મીંડા થાય ખબર છે ને? હા હા, તમે કહો તો લખીને બતાવું. અરે લખવું નથી મારે. ઓલો કે કાંઈ વાંધો નહીં, લખીને નહીં, આપીને બતાવું. અને તમે માનશો, ખિસ્સામાંથી 1.25 કરોડનું રતન એને બહાર કાઢ્યું અને કુમારપાળના હાથમાં મૂક્યું. સંઘમાં ઝવેરીઓ હતા, ઝવેરીને બતાવવામાં આવ્યું, જરા જોજો તો આની પરખ કરો કેટલાનું છે. ઝવેરીઓએ કીધું, 1.25 કરોડથી પણ વધારે મોંઘું છે. અને કુમારપાળે એમને સંઘમાળ પહેરાવવાનો ચડાવો આપી દીધો. બોલ જીને શાસન, ગાજે ગાજે છે. મહાવીરનું શાસન કપડાં પરથી ક્યારે કોઈને જજમેન્ટ નહીં આપતા. કપડાં તો ભાડેથી એ મળી જાય, મળે કે ના મળે કોને ખબર છે? કોણ ભાડુતી કપડાં પહેરીને લગ્ન કરવા આવ્યો હશે? કપડાંથી ક્યારે, કોકના મકાનથી ક્યારે, હૃદયથી. નો ઓપ્શન, બાજુ પર મૂકો. જરાક ડાઘ લાગી ગયો એમાં શું ખાટું મોડું થઈ જાય છે. તમે નામ સાંભળ્યું છે ચર્ચિલનું? ચર્ચિલ જતો હતો ને પોતાની મિટિંગની અંદર, અને એ વખતે રસ્તામાં એને કાદવમાં પડેલું ડુક્કર હોય, ડુક્કર, અને ડુક્કરને બહાર કાઢવા જતા એના કપડાં ગંદા થઈ ગયા. સેક્રેટરીએ કીધું, આવા કપડાં? અરે યાર દોસ્ત, કોણ કપડાંને સુવે છે? આપણું મુખડું બરાબર હોવું જોઈએ, કપડાંને મુખ બાજુ પર. આ દુનિયાના મોટા માણસો કપડાંની સામે નથી જોતા, અને તમે છોટા થઈ કપડાંની મારામારીમાંથી બહાર નથી આવતા. મૂકો બાજુ પર. નો ઓપ્શન, નો ઓપ્શન. આવતીકાલે મેરેજ થાય ને તમારી માં પૂછે કે બેટા તારા માટે ક્યાંનું પાનેતર લાવું? લાજરી, મંજરી, પાનેરી, કિન્નરી, રૂપમિલન, રૂપસંગમ, રંગોલી, રૂપકલા, દીપકલા, કલા નિકેતન, આસો પાલવ, ક્યાંથી લાવું? કહી દેજો કે તારે જે લાવવું હોય તે લાવ. મારે તો 3-4 ફેરા ફરવાના છે ને, ફરી લેશું. કોઈ તમારા પાનેતર સામે નથી જોતું. એક જગ્યાએ સરસ કોમેન્ટ થઈ હતી કે ભાઈ આ પરણેતર આ લોકો પાનેતર લાલ કેમ હોય છે? કેમ આટલું ઢીલું ઢીલું? ઈલું ઈલું કેટલું જોરથી બોલતા હોય છે? ઢીલું ઢીલું મત બોલો. રેડ સિગ્નલ. આગળ ઓલા એ સરસ જવાબ આપ્યો કે ભાઈ આપણા રસોડામાં સિલિન્ડર હોય છે ગેસનો, એનો કલર શું હોય છે, અને ત્યાં શું લખ્યું? હાઈલી ઇન્ફ્લેમેબલ. હમણાં એક જોક સાંભળ્યો હતો ને વોટ્સએપ પર, કોકે મને વંચાવ્યો કે પેટ્રોલ પંપ કે અંદર જબ જાતા હે ને આદમી તો અપની બીબી કો બહાર ઉતાર કે જાતા હે, ક્યોંકિ વહાં લિખા હોતા હૈ કે આગ લગાને વાલી વસ્તુ કો બહાર રખીએ. સાબુ, કપડા, ચપ્પલ,
આમાં તમે આમ વેરાયટી લઈ આવ્યા છો. બેડરૂમ ના અલગ, કિચન રૂમ ના અલગ, ડ્રોઈંગ રૂમ ના અલગ, પછી બોલો ને આગળ, ઓફિસ ના અલગ, મેરેજમાં જવાના હોય તો પાર્ટીમાં જવાના અલગ, અને એક જોડ હજી રહી ગઈ, હે, મોર્નિંગ વોક, પછી સ્પોર્ટ શૂઝ, હજી એક રહી ગઈ, હે, આ જીમ ના, પછી હા બેરાસર જવાના. મારા બેટા મુંબઈમાં મને એક મળ્યો, મને કે ત્રણ જોડ રાખી, મેં કહ્યું સેના માટે? મને કે ઓફિસમાં જવા માટે 1200 ના બાટાના, પાર્ટીમાં જવા તો 2000 ના, અને દેરાસરમાં જવા તો થર્ડ ક્લાસ, ગયેલી, ફાટેલી, તૂટેલી, કદાચ ચોરાઈ જાય તો હાસપનોથી ગઈ. ચપ્પલમાં 10 પ્રકાર. અમારે એક મહારાજ સાહેબ ગોચરી ઓરવા ગયા બપોરના 2 વાગ્યાનો સમય, એટલે અમે એમ કીધું કે કામ કરો, જેના ઘરમાં 12 ચપ્પલની જોડ વધારે હોય ને એના ઘરના મેમ્બર વધારે છે, તમારે એની અંદર ઘૂસી જવા. હવે એમાં ખોટા પડી જવાય, કેમ કે એક જ જણની 4-4 જોડ હોય તો આપણે 16 ગણતા હોય, હોય માંડ 4. આ ઓપ્શન કાઢો, આમાંથી બચાવું તો તમારા કેટલા ઓપ્શન્સ, બોલો ને આમાં કેટલા ઓપ્શન્સ. હું ઘણી વાર કહું છું, જેટલા બેડરૂમ છે એટલા ટીવી છે, અને 6 પોકેટ કીધું, જેટલા પોકેટ છે એટલા મોબાઈલ છે. રિલાયન્સ ટુ રિલાયન્સ, યુનિનોર ટુ યુનિનોર, હવે તો જીઓ, સેમસંગ ગયું, એપલ આવ્યું, એપલ ગયું, રિલાયન્સ આવ્યું, રિલાયન્સ ગયું, માઇક્રોમેક્સ આવવા દો, માઇક્રોમેક્સ ગયું, જીઓ ની આવવા દો, જીઓ ની ગયું OPPO. ભલા માણસ 4G માંથી 5G માં નહીં જતા, 4G માંથી 2G માં જજો, અને જે પૈસા વધે ને એમાંથી ખાવા માટે ક્યારેક ભાજી લેજો, અને એ ગરમા ગરમ તાજી ખાવા મળશે. નહીં તો આ 4G ને 5G માં બધા પૈસા ચાલ્યા જશે, તો એક દિવસ ભાજી માટે પણ પૈસા નહીં બચે, નહીં બચે, ખતમ કરી નાખશે. તમારા ઓપ્શન, તમારા વિકલ્પોની માયા જાળ, અને આ બધામાંથી કદાચ બચી જશો ને એક જગ્યાએ, તો તમે નહીં બચી શકો. અને એ કઈ છે? બોલું બોલું, આ એક જગ્યા એવી છે કે જ્યાં તમને માથું ગરમ કરતા વાર નથી લાગતી. ડાઇનિંગ ટેબલ પર 50 આઈટમ હોય છે, આ ખાવ કે તે ખાવ, ઓલું ખાવ કે પેલું ખાવ, સાંજ પડે એટલે રોટલી તો ના જ ચાલે. હે, 3 દિવસ સુધી સળંગ રોટલી તમારી માં પીરસે તો 4th દિવસે તમે શું કરો, શું કરો, બોલો, રોટલી આવે તો ઘા કરો, ખાવી હોય તો ખા, મારે નથી ખાવું. રોટલી, ભાખરી, થેપલા સાંજે હવે નથી ચાલતા. હમણાં જ કીધું ને અંકિતભાઈએ, હ, પિઝા, પછી મેક્સિકન, મંચુરિયન, પાણી પાણી થાય, ચાઇનીઝ, આ બધી આઈટમોની અંદર તમને ખબર નથી. એક છોકરો જ્યારે એની છોકરીને જોવા માટે ગયો ને, એણે પહેલો પ્રશ્ન એ કર્યો, આજકાલ તો તમારી પ્રશ્નોત્તરી થાય ને, ઘણા એવા બેઠા હશે કે જેમની ટ્યુબલાઇટ હજી નથી થઈ, ઘણી મીટિંગ થઈ ગઈ પણ બધું કેન્સલ, પણ આવું કરો તો કેન્સલ જ થાય ને. ઓલાએ પૂછ્યું કે તને રસોઈ બનાવતા આવડે? એટલે કે હા, તો કે રોટલી આવડે, ભાખરી આવડે કે પરોઠા? બોલી કે ત્રણે ત્રણ આવડે. તો છોકરો કે તને દાળ શાક આવડે? તો કે આવડે જ ને, એમાં હું નવાય છું. તો તને શાક કયું આવડે? બોલી કે ભીંડા, ગલકા, તુરિયા, કારેલા, તમે કયો એ શાક આવડે? અચ્છા તને દાળ આવડે? દાળ કીધું તો ખરું આવડે. તો તને તુવેરની આવડે, મગની આવડે, ચણાની આવડે કે અડદની દાળ આવડે? બોલી કે બધી દાળ આવડે. અચ્છા તને છૂટી મગની દાળ ફાવે? અને હવે ઓલીનો પિત્તો ગયો, સાલા તું છોકરી જોવા આવ્યો છે કે રસોઈયણ જોવા આવ્યો છે? ઓલી આગળ વધી કે હવે કાન ખોલીને સાંભળી લે, રસોઈ તો બધી આવડે છે પણ બહુ ડબડબ કરીશ તો વેલણ ઠકતા આવડે. કેટલા નખરા છે, ખાવામાં નખરા છે કે નહીં, સાચું બોલો. મારે હવે બહુ દ્રષ્ટાંતો આપીને નથી કેવું, મારે તમને એટલું જ કેવું છે, જ્યારે પણ કપડામાં ખાવામાં નખરા કરો ને ત્યારે એ ગરીબને યાદ કરજો જે લાંભા મારીએ છે, જે ગોતા મારીએ છે,
સુખીપુરાના ઝુંપડપટ્ટી એરિયામાં રહે છે. તમને દિવસમાં રોજ તમારી માં બે શાક બનાવીને આપે છે અને એમાંથી એક શાક ન ફાવે તો તમને ઘા કરતા વાર નથી લાગતી. એ એવા સંતાનો છે કે જેને અઠવાડિયામાં એક વખત પણ શાક ખાવા નહીં જોવા નથી મળતું. તમારી માં તમને રોજ ફ્રૂટના જ્યુસના ગ્લાસ પીવડાવે છે. સાંજે સૂતા પહેલા તમને ગરમા ગરમ દૂધના ગ્લાસ આપે છે. એમને ફ્રૂટ જોવા નથી મળતું. તમારા ફ્રૂટના છિલકાઓ તમે ફેંકી દો ને એ લઈ જઈને બિચારો ચાટતો હોય. મુંબઈ ચોપાટીના એરિયામાં એક ભેલપુરી વાળો ભેલ વેચતો હતો. વાલકેશ્વરનો એક ભાઈ એ ભેલપુરી ખાવા ગયો. ત્યાંની ભેલપુરી પાંદડાની ભેલપુરી વખણાય છે. બોલો, ભેલપુરી વાળાએ ભેલ બનાવી. કરોડપતિ ભાઈ આ પાંદડાની ભેલપુરી ખાતો હતો. ખાઈ લીધા પછી એને પાંદડું ફેંકી દીધું. રેતી પણ થોડા ઘણા તો દાણા ભેલપુરીના રહી ગયા હોય કે ના રહી ગયા હોય. 3 વર્ષનો એક છોકરો લગ્ઘર વગ્ઘર દોડતો આવ્યો અને એને પાંદડું લઈ લીધું. અંદર એને મોઢું નાખ્યું, જીભ નાખી અને ચાટવાનું શરૂ કર્યું. ભેલપુરી વાળા ભાઈની નજર પડી વેચવા વાળાની. એને થયું આ કરોડપતિને કેવું લાગશે, અમારી ઇજ્જત બગાડી નાખશે. ભેલપુરી વાળો ભાઈઓ ત્યાં ગયો, એક ઝાપટ મારીને કીધું, હાથ કમીને અબ યહાં પર કભી નહીં આના, અને ભગાડ્યો. અને ઓલો કરોડપતિ હજી પૈસા ચૂકવે છે, એની નજર પડી. આહાહા, મારા તો પેટ ભરેલા છે, અમારા પટારા ભરેલા છે, અને છતાં અમે અહીંયા ભેલપુરી ખાવા આવીએ છીએ અને પેટ કેટલા ઊંડા ગયા છે. બિચારો બે દાણા ખાઈ શકતો નથી. ચોપાટીના દરિયાની સાક્ષીએ આ માણસે જિંદગી ભર માટે ભેલનો ત્યાગ કરી નાખ્યો. ક્યારેક યાદ કરો, આવા નખરાઓ જ્યારે કરતા હો ત્યારે તમે આ બધાને યાદ કરો. એમને ખાવા નથી મળતું, એમને પહેરવા નથી મળતું. 10-12 વર્ષ પહેલા રત્ન સુંદર મહારાજે અમદાવાદના સાધર્મિકનો જ્યારે સર્વે કરાવ્યો, ઝુંપડપટ્ટીમાં એવા લોકો રહેતા હતા. સર્વે કરવા આવનારના ફોર્મ લેવા માટે ઘરમાં 3 બહેન હતી. 3 બહેન વચ્ચે એક સાડલો હતો. 2 જણા જ્યારે સાડલા પહેર્યા વગર બેઠી હોય ત્યારે એક બહાર નીકળી શકે એવી ગરીબી. એના માટે આસામમાં, બંગાળમાં કે બિહારમાં જવાની જરૂર નથી, અમદાવાદમાં પણ એવા ગરીબ સાધર્મિકો છે. એક એવો શ્રાવક હતો કે જેણે કીધું કે અમે 4 જણા ઘરમાં છીએ, બધાનું ભરણ પોષણ નથી થતું, 4માંથી 3 જણા આંબેલ કરે, 1 જણ છૂટો રહે છે. આ રીતના મહારાજ સાહેબ અમે અમારું ઘર ચલાવીએ છીએ. તમારા શાક તમને ભાવે રે, દાળ તમારી જોઈએ એવી થઈ ન હોય, તમે ઘા કરો છો, નથી જોઈતી. અન્ન દેવતાને તમે લાત મારો છો, ઉભા થઈ જાઓ છો, કારણ કે તમારી પાસે ડોમિનોઝના પિઝા ખાવા માટેનું પાઉચ છે. આ પાઉચમાં તગડા પૈસા છે. એક વખત જાઓ છો, 1000ની ચટણી કરીને આવો છો, ઉપરથી પાછા વેઇટરને શું આપો છો, ટીપ. અને કોઈ ગરીબને ક્યારે એક થાળી ખવડાવવાનું મન ન થાય, મન ન થાય. તમારી શિબિરની મેં ડીશ બંધ કરાવી, એમાં ટીકા તો નથી કરવાના ને તમે? નીચે ઉતરીને ટીકા તો નહીં કરો ને? સંઘ તો દેવા વાળો બેઠો છે. હું એ તમને કહું, સંઘે મને ના નથી પાડી, સંઘ તૈયાર હતો. મેં સંઘને કીધું છે, સાધારણની અંદર જ્યારે ઇન્કમના ફાંફા હોય ત્યારે મારે આ જૈન સંઘના સાધારણના 3 લાખ રૂપિયા, એક શિબિર 4-12 લાખ રૂપિયા જે ખાઈને બેઠેલા છે, ભરેલા પેટવાળા છે, ભરેલા પેટને ખવડાવીને કોઈ કામ નથી. મને વિશ્વાસ છે મારા યુવાનોને પણ હું કદાચ નહીં ખવડાવું, ખોટું જરાય લાગવાનું નથી. વિચાર કરો, આટલું કરો. કોઈ ગરીબને ના ખવડાવી શકો તો કાંઈ નહીં, મારી માં જે બનાવે એ મારે ખાઈ લેવાનું, એમાં ક્યારેય ઓપ્શન નહીં કરવા. કબૂલ કબૂલ? નહીં, હજી ઢીલું ઢીલું બોલો છો. બોલો, આજે બપોરે ને આજે સાંજે કમસે કમ તમારી માએ જે તમને આપે તમારે ખાઈ લેવા. નો આર્ગ્યુમેન્ટ, નો આર્ગ્યુમેન્ટ. ઓકે, આગળ વધું તો
સ્પ્રેડ યુ નો એડવાઇસ નો ઓપ્શન નંબર ત્રણ નો આર્ગ્યુમેન્ટ વડીલોની સામે ક્યારે દલીલ નહીં કરો 20 અને 22 અને 30 વર્ષની ઉંમરના છો ને એટલે બહુ બોલતા આવડી ગયું છે તમને તમારા મા બાપની સામે તમને ખબર છે તમે નાના હતા તમને બોલતા પણ નહોતું આવડતું ત્યારે તમારી માં તમે શું બોલવા માગો છો એ સમજી જતી હતી તમારી ભાષા સમજતી હતી કે નહોતી સમજતી અને આ છે તમે એમની ભાષા નથી સમજી શકતા તમે ન સંભળાવવાના શબ્દો સંભળાવો નો આર્ગ્યુમેન્ટ એને તમને ના પાડી કે આપણે અત્યારે કાર નથી લેવી નહીં લેવા એને તમને ના પાડી કે મારે તને અત્યારે લેપટોપ નથી આપવાનું ઓકે તમને જે દિવસે ઈચ્છા હોય ઘણા તો ઉસ્તાદ એવા તમે ના આપો તો કાંઈ નહીં હું મારા પૈસે લઈ લેશે એમ તું એટલો બધો કમાતો થયો ભલા માણસ જો તારા પૈસે તારે લેવું હોય ને તો તારા મા બાપે તારી પાછળ જેટલા પૈસા વાપર્યા છે એટલું બિલ પહેલાં પૂરું કર પછી તું તારો લેપટોપ લે છે ઉકલી જઈશ ઉકલી તારી માએ તને જે દૂધ પીવડાવ્યું છે દૂધ કોઈ લેખતા મીટરમાં માપી શકાય એવું છે તું રડતો તો ત્યારે છાતી સરસો ચાપી અને તને જે શાંત પાડ્યો એ વાત્સલ્ય જે આપ્યું છે એ વાત્સલ્યને કયા લીટરથી ને કયા મીટરથી આપણે માપી શકવાનું છે મત કરો મા બાપની સામે આર્ગ્યુમેન્ટ મત કરો તમે કોણ મા બાપ એટલે દિવાસળીશ દિવાસળીને પ્રગટાવો સળગવું પોતાને પડે છે પણ પ્રકાશ બીજાને અને બીજાને પ્રકાશ આપતી વખતે પોતાએ ઓગળવું પડે પીગળવું પડે છે બસ મા બાપ પોતે પીગળે છે અને તમને શું આપે છે પ્રકાશ એમની સામે આર્ગ્યુમેન્ટ નહીં કરો પ્લીઝ સામે નહીં બોલો એ જે કહેને તહક્કી કરો અરે અમે અમારા ગુરુ અમારો બાપ તો નહોતો ને બાપ હતો અમે દીક્ષા લીધી ત્યારે અમારા બાપને છોડીને અમે કોઈક ગુરુને માથે મૂક્યા પછી અમારા ગુરુ જે કહેને અમે તહક્કી યશોદેવ સુરી મહારાજ થઈ ગયા એમના શિષ્ય હતા ત્રિલોચન સુરી એક સવારે વંદન કરવા ગયા પચખાણ આપો નૌકારસી ગુરુ કે નૌકારસી છે નહીં કરવાની રોજ રોજ નૌકારસી હોય હાથ જોડો હાથ જોડ્યા સૂર્ય ઉગે 18 અભત્તઠમ 18 એટલે કેટલા 28 સીધા 8 ના પચકણ આપી દીધા નો આર્ગ્યુમેન્ટ મારા ગુરુએ આપ્યા છે ને કંઈક સમજીને કીધું હશે 8 પૂરા થયા નૌકારસી ગણાવી દીધી મારા માટે આટલું ચા આટલું દૂધ લેતા આવજો વંદન કરવા ગયા કેમ આજે શું છે આજે પારણું શેના પારણા આ ગધેડાને બહુ ખવડાવ્યું છે અપવાસ કરો અપવાસ આપી દો બીજા 8 ને 8 કેટલા થયા 16 એવું ત્રીજી વાર કર્યું એવું ચોથી વાર કર્યું ક્યાં પહોંચાડી દીધા 32 સાચું બોલો આવતીકાલે તમે મને વંદન કરવા આવો નૌકારસીને હું કહી દઉં લે 8 તમે પચકાણ લ્યો કે બીજી વખત મારા અપાસરામાં પગ મૂકવાનું ભૂલી જાઓ છે આ મારા સામે કાંઈ લેવા દેવા દે ધનાધન દીધે જ રાખે બધાને સીધી તાપ સીધી તાપ સીધી કરીને બતાવો પછી ખબર પડે કેવી રીતના થતા હોય એક શિષ્ય લોહીની જેને સગાઈ નથી એના ગુરુનું જો બધું માની શકે તમારા મા બાપ સાથે તમારી લોહીની પણ છે અને લાગણીની પણ સગાઈ છે જે કે તહતી ઓકે આગળ નંબર 3 સ્વર્ગમાં જવાનો ત્રીજો દરવાજો બતાવું આ બહેનોને નીચે ઉતરવાનો દરવાજો ખબર છે હું સ્વર્ગમાં કહું છું એ ઘરે જવાનો દરવાજો શોધી રાખ્યા છે ત્રીજો અને લાસ્ટ પહેલો કયો જલ્દી બોલો ગીવ યુ બીજો સ્મેલ અને ત્રીજો બી યુ સ્મોલ તમારા માટે આખી ડિક્શનરી મારે ઉથલાવી પડતી હોય છે શબ્દોને શોધવા માટે સ્માઇલ સ્મેલ એન્ડ બી યુ સ્મોલ હંમેશા નાના બનો નાના એટલે ઉંમરથી નહીં અહંકારથી નાના બનો બહુ ઈગોસ મોટા ભાગના સંઘર્ષો મોટા બનવાની માથાકૂટમાંથી જન્મ્યા છે તમે જેટલા નાના બનતા જશો એટલા જ મોટા બનવા છો એક કવિએ સરસ લખ્યું છે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો ખારા જળનો ભર્યો દરિયો મીઠા જળનો લોટો એક બાજુ આખો દરિયો છે અને બીજી બાજુ એક લોટો છે પાણી પીવું છે કયો પીશો કયું કામ લાગશે દરિયો કે લોટો લોટો નાનો છે છતાં મીઠો છે દરિયો મોટો છે છતાં ખારો છે મત બનો મોટા બનવાની હરીફાઈમાં મત નીકળો જેને બનવું છે ને જવા દો રસ્તો કરી આપો હા ભાઈ તમે પ્રમુખ બનો તમે સેક્રેટરી બનો તમે ટ્રસ્ટી બનો
અમારે તો કાર્યકર બનવું છે. તમે જે કહેશો એ કામ કરશો, અમે દોડતા રહેશું. નાના બનવામાં મજા છે, મોટા બનવામાં નહીં. ક્યારેક બીજાને આગળ કરો. પણ તમે કહેશો નાના બનવું એટલે શું? અંકિતભાઈએ તો બહુ સરસ સમજાવી દીધું. એને તો નાના નહીં, સીધા માના ગર્ભમાં મૂકી દીધા કે આપણે એટલા નાના બની જઈએ કે જાણે ગુરુ મહારાજ બોલતા હોય અને ગર્ભમાં જે માં ગીત ગાતી હોય અને આપણે સાંભળતા હોઈએ એવી રીતના આપણે નાના બનવા. નાના બનવાની ત્રણ કન્ડિશન કોઈ બાળકને જોઈ લે એટલે ખબર પડી જાય નાના કઈ રીતે બનાય. બાળક જોયું છે, બાળકની ત્રણ વિશેષતા. નંબર એક, નિર્દોષ હોય. નિર્દોષ, કોઈ દોષ હોય? કશાય, વિષય, રાગ, દ્વેષ, માયા, મમતા, કુછ નહીં, એકદમ નિર્વિકાર. એની આંખો એકદમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ હોય છે. જોયું છે? નીચે ઉતરો તો કોઈ 5 વર્ષના બચ્ચાને જોજો. નિદા ફઝલીએ બહુ સરસ શેર લખ્યો છે કે આજે મસ્જિદમાં જઈને નમાજ નહીં પડીશ, આજે કોઈ રડતા હુઆ બચ્ચાને હસાવી દઈશ, એ જ મારી નમાજ. નાનું બચ્ચું, એને રડતાને તમે હસાવી શકો છો. નાનું બચ્ચું, એ ગુસ્સા હોય તો એને શાંત પાડી શકો છો. નિર્મળ, કોઈ પેટમાં પાપ ના. આપણી તો આંખમાં વિકાર અને મનમાં ખોટા વિચાર. આંખ અને મનને ડાયરેક્ટ કનેક્શન છે. જેની આંખ વિકારી બને એનું મન કુવિચારમાં ગયા વગર રહે છે. તમે જુઓ, બસમાં, ટ્રેનમાં મૂવી જોવા જાઓ છો, ટીવી જુઓ છો, ત્યારે તમારી આંખો ક્યાં ફરતી હોય છે? એથી આગળ ક્યારેક દેરાસર અને અપાસરામાં પણ તમારી આંખો સખણી રહેતી નથી. એની સામે એક બચ્ચું, એ કદાચ કોઈક છોકરીની સાથે વાત કરતો હશે તોય ક્યારેક તમે વોટ્સએપ પર વાયરલ કર્યું, આ છોકરો જો છોકરી સાથે વાત કરે છે. અરે કોઈક ભાઈ રોડ ઉપર પોતાની સગી બેન સાથે જો વાત કરતો હશે ને તો પણ ટીકા થાય છે. પ્રેમસુરી મહારાજ પાલિતાણામાં ચોમાસું હતા, તળેટી જાત્રા કરવા જતા હતા. સાધુ મહારાજની સાથે ભાનુ વિજયજી મહારાજ હતા, ભુવન ભાનુસુરી. રસ્તામાં એમના બેન મહારાજ મળ્યા. જુઓ મર્યાદા કોને કહેવાય. હાલતા ને ચાલતા છોકરીઓની સાથે રોડ ઉપર ઉભા રહેતા તમને શરમ નથી આવતી? એમના કરતા તમને વધારે શરમ આવવી જોઈએ. રાજસ્થાનીઓની મર્યાદા ગજબની હોય છે. અવસરે હું તમને બતાવીશ કે તમારી શું મર્યાદા હતી, તમારા શું વડીલો હતા અને તમારા શું પૂર્વજો હતા. ભાનુ વિજય મહારાજના સગા બેન મળે એટલે સાઈડમાં ઉભા રહીને વાત કરતા હતા. આચાર્ય પ્રેમસુરી મહારાજની નજર પડી ગઈ તો આગળ નીકળી ગયા. તળેટી દર્શન કરીને પાછા વળે અપાસરામાં ભાનુ વિજયને બોલાવે. ભાનુ વિજય કેમ મોડા પડ્યા? એમને યાદ નહીં રહ્યું. કેમ સાથે હતો? કેમ વચ્ચે તું ઊભો રહ્યો હતો ને? હા ગુરુદેવ. કોણ હતો? મારા બેન મહારાજ હતા. 2006 ની સાલ જ્યારે જાહેર વક્તા હતા, ઘણા શિષ્યોના ગુરુ હતા. શિષ્યોના ગુરુને પણ એનો ગુરુ કહી શકે? તમે હજી ઉગીને ઊભા થાવ, તમારો મા બાપ તમને કંઈ કહી ના શકે. અને જરાક કહેવા જાય તો હું ભાગી જઈશ, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, હું લટકી જઈશ. સુસાઇડ. મારી સામે આવા ઘણા શિબિરાર્થીઓના કિસ્સા છે, જે લોકોએ ભૂતકાળમાં આવા ધંધા કર્યા હતા. શિબિરો સાંભળ્યા પછી ટન આવ્યો છે. ભાનુ વિજયને પ્રેમસુરી મહારાજ કહે, કોણ હતું? મારા બેન મહારાજ હતા. એમને કઈ કામ હતું એટલે, ભાનુ વિજય તને ખબર છે તારી બેન છે, જનારા આવનારા ભાઈઓ બહેનો કે સાધુ સાધુને ખબર છે તારી બેન થાય? તું રોડ ઉપર વાત કરે બરાબર ના કહેવાય. તારે વાત કરવી હોય તો અપાસરામાં 2 સાધુજીને લઈને આવે, પછી વાત કરાય. રોડ ઉપર સાધુથી એકલા સાધવી સાથે વાત ન કરાય. ભાનુ વિજયજીએ કાન પકડ્યા. નો આર્ગ્યુમેન્ટ. એક નાના બચ્ચાને કહીએ તો જેટલું સ્વીકારે. તમે સ્વીકારો ખરા? તમે સ્વીકારો. સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ હતા વિઠ્ઠલભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલ ગુજરી ગયા અને વિઠ્ઠલભાઈ પટેલનો ઇન્ટરવ્યુ લેવાયો ત્યારે એમને પૂછવામાં આવ્યું કે વલ્લભભાઈના કેરેક્ટર માટે બોલો. આજના રાજકારણીઓના કેરેક્ટર માટે બોલી શકાય એમ નથી. પણ વિઠ્ઠલભાઈએ કીધું કે વલ્લભભાઈના લગ્ન થયા, 16 વર્ષનું લગ્ન જીવન હતું. મારી હાજરીમાં, એટલે મોટા ભાઈ વિઠ્ઠલભાઈ, મારી હાજરીમાં મેં મારા ભાઈ અને ભાભીને સાથે વાત કરતા જોયા નથી. આ દેશની આ મર્યાદા હતી.
આજે સાસુની સામે વહુ માથું ખુલ્લું રાખીને બિંદાસ રિમોટ કંટ્રોલથી ટીવીની ચેનલને સર્ફિંગ કરી શકતી હોય છે. મર્યાદા ખતમ. નિર્દોષ બનો. બી સ્મોલ. બાળક જેવા નિર્દોષ. કોઈ વ્યવહારમાં ગરબડ ના જોઈએ. જેમ બાળક નિર્દોષ હોય છે એમ નંબર બે નિર્દંભ હોય છે. કોઈ અંદરમાં આટી ઘૂટી હોય ખરી, તમેને ગમે તેટલું સમજાવીને કીધું હોય ને કે બેટા આમ નહીં બોલતો આમ બોલ છે, નિર્દંભ. એના પેટમાં પાપ ના હોય, એ જે હોય તે બકી નાખે. બાજુવાળી આંટી માટે એની માએ કીધું હશે, જ્યાં આપી આવતો આટલું દૂધ આપ્યો એમને, એટલે દૂધ આપવા ગયો. તારી માએ બીજું કંઈ કીધું તું? ના, મારી માએ એટલું જ કીધું તું કે ઓલી ડાકણના ઘરે જઈને આટલા દૂધ આપી. ભાઈ હવે 5 જ મિનિટ છે, પ્લીઝ, ઓનલી 5 મિનિટ. છેલ્લા મુદ્દા માટે હવે ઊભા નહીં થતા, પ્લીઝ સિટ ડાઉન. બેનો 5 જ મિનિટ ફિનિશ કરતા મને બહુ વાર નહીં લાગે. સ્મોલ બનવા માટેની પહેલી કન્ડિશન નિર્દોષ બનો, બીજી કન્ડિશન નિર્દંભ. અંદરમાં જુદું બહારમાં જુદું કુછ નહીં, જુઠ્ઠું મત બોલો. ગાંધીજી કહેતા હતા ને સત્યમેવ જયતે, સાચું બોલો. સાચું પણ બીજાને નુકસાન થાય એવું સાચું નહીં. એ ગાંધીજીના સત્યમાં પાછું આપણે એટલું સુધારો કરવા. પાછું તમે કાણાને કાણો કહો તો સાચું તો બોલ્યા કહેવાય. એટલે આપણા મહાપુરુષો તો 2500 વર્ષ પહેલા કહી ગયા, કાણાને કાણો ને હવે કહીએ. કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ. સિદ્ધ ગુમાવ્યા ને, તમારી આંખ કેમ ચાલી ગઈ? નિર્દંભ. એક સ્કૂલના ટીચરે એક છોકરાને કીધું કે હું તને એક સફરજન આપું, પછી એના પર બીજું એક આપું, અને પછી થોડી વાર પછી એક હજી આપું, તો તારી પાસે કેટલા સફરજન થાય, કેટલા એપલ થાય, કેટલા થાય? ઓલાએ કીધું 4. સરને થયું કે આ એક બોલ્યા ને એ જેમ સમજાય એમ આ સમજો નથી લાગતો. એણે કીધું બરાબર સાંભળ, હું તને એક સફરજન આપું, એના પછી એક બીજું આપું, અને પછી એક ત્રીજું આપું, તો તારી પાસે કેટલા થાય? ક્લ્યુ આપી દીધો આખો. બોલો કે 4. સરને થયું કે હવે એક્ઝામ્પલ બદલવા દે. કે ચલો હવે હું તને બીજું દ્રષ્ટાંત કહું. હું તને એક સ્ટ્રોબેરી આપું, પછી એક બીજી સ્ટ્રોબેરી આપું, પછી હજી એક આપું, તો તારી પાસે કેટલી થાય? બોલો કે 3. યસ, વેરી ગુડ. હવે સરને થયું કે હવે એપલમાં પણ સાચો જવાબ આપશે, એટલે ફરી પાછું એપલ ચાલુ. કે હું તને એક એપલ આપું, પછી બીજું આપું, પછી ત્રીજું આપું, તારી પાસે કેટલા થાય? બોલો કે 4. હવે ટીચરનો પિત્તો ગયો, મારા બેટો મૂરખનો સરદાર, સમજતો જ નથી. 3-3 વખત તને કહું છું કે હું એક આપું, ઉપર એક આપું, હજી એક આપું, તો કેટલા થાય? સર, તમે તો 3 આપો છો, પણ મારી માએ પહેલેથી એક આપ્યું છે. આ હસીને કાઢી નાખવા જેવો જોક્સ નથી. હસવા જેવું ખરું, પણ હસીને કાઢી નાખવા જેવું નહીં. આ છોકરાની નિર્દંભતા હતી એ છુપાવતો નથી. મારી માએ જે એક આપ્યું છે એને હું કેવી રીતે છુપાવી શકું? તમે 3+1=4. શિક્ષક પણ ચોંકી ઉઠ્યા. કમાલની નિર્દંભતા. આપણે 4 હોય ને તો 3 બતાવીએ અમાના છીએ. આ 3 ના 4 બતાવે. આવા નિર્દંભ બનો. અને નંબર 3 નિર્ડંખ બનો. ક્યાંય ડંખ નહીં રાખો. ભૂતકાળમાં કોઈએ તમારી સાથે ભૂલ કરી હોય, વ્યાર બાંધ્યું હોય, હવે એનો બદલો લેશો. આપણે એના આપણા પ્રસંગની અંદર 100 કુટુંબ બોલાવ્યા હતા, પછી એનો પ્રસંગ આવ્યો ત્યારે એને ખાલી 2 ને જ બોલાવ્યા હતા ને. ઓકે, હવે આપણો પ્રસંગ આવવા દો, આપણે પણ એનો બદલો લેશું. આપણે કેટલાને બોલાવશું? આને શું કહેવાય? ડંખ. ડંખ મત રાખો. ચંડકૌશિકે ડંખ માર્યા પછી ભગવાને ડંખ રાખ્યો તો? ડંખ નતો રાખ્યો, ઉપરથી સ્માઈલ આપ્યું હતું. તમને કહું છું, જીવનમાં ક્યારે ડંખ નહીં રાખો. બચ્ચું ક્યારે ડંખ રાખતો નથી. 2 બચ્ચા ચોપાટીની રેતી ઉપર ઘર બનાવતા હોય માટીના, ખબર છે? અને ઘર બનાવતા બનાવતા શું થાય ખબર? આનું મોટું બની જાય તો ઓલાનું નાનું બન્યું હોય. હવે નાનું બને ને એટલે એને ખોટું તો લાગે, એટલે એ શું કરે? ઓલાનું ઘર તોડી નાખે. પછી આપણે એનું ઘર તોડી નાખે. એટલી વારમાં બેયની મમ્મી આવે, બેયની મમ્મી સાથે આવે. આ 2 લડતા ઝઘડતા હોય, એટલે બેયની મમ્મી કહે, જો તારો છોકરો હંમેશા મારા છોકરાને હેરાન કરે છે. બોલે કે જ્યારે જા, તારા છોકરાએ લાત મારીને મારા છોકરાનું મકાન ફાડી નાખ્યું. અને થાય એવું
બે બે માં છે ને એ બંને વચ્ચે અબોલા થઈ જાય અને બે છોકરા એકબીજાના ખભા પર ચાલતા ચાલતા વાતો. સમજ્યા કઈ? આ ડંખ, આ નિર્ડંખ, બસ બચ્ચા જેવા નિર્ડંખ બનો. બી યુ સ્મોલ, નિર્દોષ બનો, નિર્દંભ બનો, નિર્ડંખ બનો, તો તમે નાના થઈને મોટા થશો અને આજ સ્વર્ગમાં જવાનો દરવાજો છે. વિતરાગ પરમાત્માની આજ્ઞાથી તમે બોલાઈ ગયું હોય. મિચ્છામી દુક્કડમ.